તો 2019 ની ચૂંટણીઓને લઈને તૈયારીઓ થવા લાગી છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવીને ઉત્તર પ્રદેશની મહત્વની જવાબદારી સોંપી છે. તો બીજી તરફ અન્ય બે દિગ્ગજ મહિલા નેતાઓ પણ ચૂંટણીની તૈયારીમાં લાગી છે. તો આ બે નેતા છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બસપાના સુપ્રીમો માયાવતી. આ ત્રણેય મહિલાઓ આ વખતે નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચા છે. તો જોઈએ આ અંગેનો અહેવાલ. ઓગણીસ લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે આ વખતે ભાજપ માટે બહુમતી મેળવવાનું મુશ્કેલ હોય તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ રાજ્યમાં બનેલ મહાગઠબંધનને કારણે ભાજપને ટક્કર મળી શકે છે. હાલ આ મામલે ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિપક્ષ પાસે ભાજપ કરતા વધારે મજબૂત મહિલા નેતૃત્વ છે. લોકો આગામી ચૂંટણીમાં આ નેતૃત્વને મત આપશે અને ખાસ કરીને તેમને મહિલાઓનું સમર્થન મળશે. ભાજપ માટે આ બાબત ચિંતાનો વિષય બની શકે છે. માયાવતી ઉત્તર પ્રદેશમાં પોતાના સૌથી મોટા વિરોધી પક્ષ એવા સમાજવાદી પાર્ટી સાથે દુશ્મનાવટ ભૂલીને ગઠબંધન કર્યું છે. તો બીજી બાજુ મમતા બેનર્જીએ ગત મહિને જ કોલકાતામાં સંયુક્ત વિપક્ષની રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ તમામ વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે મમતાની આ રેલીમાં માયાવતીની ગેરહાજરી અને પોતાના સ્થાને પ્રતિનિધિ સતીશ ચંદ્ર મિશ્રાને મોકલવાને લઈને અનેક ચર્ચાઓ ઉભી થઈ હતી. કોંગ્રેસ પરિવારના નજીકના નેતાઓનું માનવામાં આવે તો પ્રિયંકા મહિલાઓ, યુવાઓ અને ફર્સ્ટ ટાઈમ વોટર્સને આકર્ષી શકે છે. પ્રિયંકાની ઔપચારિક એન્ટ્રી ભલે 2019માં થઈ હોય, પણ છેલ્લા 20 વર્ષોથી તે પોતાના ભાઈ રાહુલ અને માતા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠી અને રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહત્વની ભૂમિકા ભજવતા નજરે પડતા હતા. અનેક ઓપિનિયન પોલમાં પણ મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવે છે. તો બીજી બાજુ અનેક એવી મહિલા હિતોની યોજનાઓ છે જે મોદી સરકારે શરૂ કરી છે. મોદી સરકારે બેટી બચાવો બેટી પઢાઓના નારા આપ્યા, ઉજ્જવલા યોજના મારફતે એવા કરોડો ઘરોને ગેસ કનેક્શન આપ્યા. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લાખો શૌચાલય બનાવવાનો સૌથી વધારે લાભ મહિલાઓને થયો છે. મોદીની 26 સભ્યોની કેબિનેટમાં 6 મહિલાઓ છે અને સૌથી મહત્વપૂર્ણ એવી 5 સભ્યોની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીમાં પણ 2 મહિલાઓ, નિર્મલા સીતારામન અને સુષ્મા સ્વરાજ છે. તેમ છતાં આ વખતે લોકો માની રહ્યા છે કે આગામી લોકસભામાં આ 3 મહિલાઓ નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ટક્કર આપી શકે છે. બ્યુરો રિપોર્ટ,